કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 10. કયું કેટલીક ગુજરાતની ભારતની કેટલીક મહાન વ્યક્તિઓ ભારતની કેટલીક મહાન વ્યક્તિઓ અગાઉના પિરિયડ દરમિયાન આપણે અગાઉના વિડીયોમાં ભાગ 1 જોયો, આજે આજે જોઈશું પાઠ 10નો ભાગ 2. કયો ભાગ 2? આગળ છેલ્લે આપણે અગાઉના વિડીયોમાં જોયા હતા બધા વૈજ્ઞાનિકો અને બધા મહાનુભાવો, એમના વિશે આપણે અલગ અલગ માહિતી મેળવી. મહાત્મા ગાંધી તો રાષ્ટ્રપિતા તરીકે આપણે ઓળખ્યા એમને, મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે. સરદાર પટેલને લોખંડી પુરુષ, જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ, તરીકે. પછી આગળ સુભાષચંદ્ર બોઝ કઈ તરીકે ઓળખાવ્યા? આઝાદ હિન્દ ફોજ. આગળ જોઈએ મિત્રો, આગળ છે ડૉક્ટર બાબા સાહેબ એટલે કે ડૉક્ટર આંબેડકર કઈ રીતે ઓળખાયા? બંધારણના ઘડવૈયા તરીકે, પછી કોણ? ઇન્દિરા ગાંધી કઈ રીતે ઓળખાયા? પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે. આગળ છે સ્વામી વિવેકાનંદ કઈ રીતે પ્રચલિત થયા? રામકૃષ્ણ મિશન માટે. આગળ છે રવિન્દ્રનાથ ટાગોર કઈ રીતે ઓળખીએ છીએ આપણે? ગુરુદેવની નામેથી. આગળ છે વિનોબા ભાવે કઈ રીતે ઓળખીએ છીએ? ભૂદાન યજ્ઞ માટે. આગળ છે દયાનંદ સરસ્વતી કઈ રીતે ઓળખે છે? આર્ય સમાજના સ્થાપક તરીકે. આગળ કોણ છે? મધર ટેરેસા સામે કઈ રીતે ઓળખીએ છીએ? ગરીબોના મસીહા તરીકે ઓળખીએ છીએ. આગળના મહાન વ્યક્તિ કોણ છે? રવિશંકર મહારાજ કઈ રીતે ઓળખે છે? મૂક સેવક તરીકે. આગળના મહાનુભાવ કોણ છે? મોરારજી દેસાઈ કઈ રીતે ઓળખે છે? પ્રથમ ગુજરાતી વડાપ્રધાન તરીકે. આ કોણ છે? જગદીશચંદ્ર બોઝ. કઈ રીતે મહાન વનસ્પતિશાસ્ત્રી તરીકે ઓળખાયા એટલે કે એક વૈજ્ઞાનિક નામે પ્રચલિત થયા. છેલ્લે જ્યાંથી આપણે બાકી હતું, આ કોણ છે? ડૉક્ટર અબ્દુલ કલામ. અત્યારે આપણે આમને ખાસ ઓળખીએ છીએ, ટીવી પર ને બધે જોતા હતા. કોણ હતા? ડૉક્ટર અબ્દુલ કલામ ભારતના વડાપ્રધાન પણ બન્યા હતા. તો આ કઈ રીતે ઓળખાય છે? મિસાઈલ મેન, એક સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક હતા. કોણ હતા? અહીંયા પણ એક વૈજ્ઞાનિક હતા. તો આ કોણ છે? ડૉક્ટર અબ્દુલ કલામ. કઈ રીતે ઓળખાયા? મિસાઈલ મેન. આ રીતે આપણે પાઠ દરમિયાન દરેક મહાનુભાવોના નામ અને તે કઈ રીતે ભારતમાં પ્રચલિત થયા, કઈ રીતે આપણે તેમને યાદ કરીએ છીએ, ઓળખ તે વિશે માહિતી મેળવી. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. શું કીધું છે? ખોટા શબ્દ પર ચેકો મારવાનો છે અને સાચું વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય આપણે જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ અથવા જવાહરલાલ નહેરુ વચ્ચે લીટી આપી છે ને, આ બે જવાબ આપ્યા છે. હવે એમાંથી ગમે તે ખોટું હશે એના પર આપણે ચેકો મારી અને વાક્ય સાચું બને તે રીતે બનાવવાનું છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ કે જવાહરલાલ નહેરુ લોખંડી પુરુષ તરીકે જાણીતા હતા. પાઠ દરમિયાન આપણે જોયું હતું ને, સરદાર વલ્લભભાઈ પટેલ તો લોખંડી પુરુષ. તો જવાહરલાલ નહેરુ પર છેકો મારીશું અને વાક્ય બનાવીશું. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ તરીકે જાણીતા હતા. આગળનું વાક્ય જોઈએ.
મધર ટેરેસા કે ઇન્દિરા ગાંધી પ્રથમ મહિલા વડાપ્રધાન હતા? આ બંનેમાંથી સાચો જવાબ હોય તે રાખવાનો, ખોટા જવાબ પર ચેકો મારવાનો છે. તો આમાં સાચો જવાબ આવશે મધર ટેરેસા, ખોટો જવાબ છે, અને સાચો જવાબ આવશે ઇન્દિરા ગાંધી પ્રથમ મહિલા વડાપ્રધાન હતા, અને મધર ટેરેસા પર ચેકો મારવાનો. આગળ છે ત્રીજું વાક્ય. આઝાદ હિન્દ ફોજના સુકાની સુભાષચંદ્ર બોઝ કે જગદીશચંદ્ર બોઝ હતા? સાચો જવાબ આપણને ખબર છે સુભાષચંદ્ર બોઝ, અને ખોટો જવાબ છે જગદીશચંદ્ર બોઝ. એના પર છેકો મારીશું અને વાક્ય બનાવીશ. આઝાદ હિન્દ ફોજના સુકાની સુભાષચંદ્ર બોઝ હતા. આગળનો સવાલ, આગળનો પ્રશ્ન નંબર 4 જોઈએ. રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કે દયાનંદ સરસ્વતીએ કરી હતી? રામકૃષ્ણ મિશનની સ્થાપના આપણને ખબર છે ને વિવેકાનંદે કરી હતી, તો દયાનંદ સરસ્વતી પર છેકો મારીશું અને બનશે રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી. હવે આગળ, રાજેન્દ્ર પ્રસાદ કે ડૉક્ટર આંબેડકર પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ હતા? સાચો જવાબ આપણને ખબર છે રાજેન્દ્ર પ્રસાદ, અને ડૉક્ટર આંબેડકર ઉપર છેકો મારીશું તો વાક્ય બનશે રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ હતા. આગળ નંબર 6, મોરારજી દેસાઈ કે રવિશંકર મહારાજ મુખ સેવક તરીકે જાણીતા હતા? મુખ સેવક તરીકે તો આપણને ખબર છે ને પાઠ દરમિયાન જોયું હતું, કોણ? રવિશંકર મહારાજ. મોરારજી દેસાઈ ઉપર છેકો મારીશું, વાક્ય બનશે રવિશંકર મહારાજ મુખ સેવક તરીકે જાણીતા હતા. નંબર 7, ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવે કે રવિન્દ્રનાથ ટાગોર હતા? ભૂદાન યજ્ઞ વિશે જોયું હતું ને આગળ, તો કોણ હતા? વિનોબા ભાવે. તો રવિન્દ્રનાથ ટાગોરે આપણો ખોટો જવાબ છે, એના પર ચેકો મારીશું અને વાક્ય બનશે ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવે હતા. હવે છેલ્લું વાક્ય, આપણા રાષ્ટ્રપિતા ડૉક્ટર અબ્દુલ કલામ કે મહાત્મા ગાંધી ગણાય છે? રાષ્ટ્રપિતા સૌથી પ્રથમ જ આપણે પાઠ દરમિયાન શરૂઆત કરી ત્યારે બતાવ્યું હતું ને, કોણ હતા? મહાત્મા ગાંધી. તો જવાબમાં મહાત્મા ગાંધી સાચું છે અને ડૉક્ટર અબ્દુલ કલામ ખોટું છે. તો અબ્દુલ કલામ પર છેકો મારીશું તો વાક્ય બનશે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગણાય છે. ખબર પડી ગઈ સ્વાધ્યાયમાં. અહીં આપણો આ પાઠ પૂરો થાય છે અને આ પાઠ દરમિયાનનું આજનું લેસન તે આપણે કે હોમવર્ક જોઈ લઈએ. તમારે શું શું લખવાનું છે સામાન્ય જ્ઞાન વિશેમાં? તો પહેલાં સૌ પ્રથમ લખીશું સામાન્ય જ્ઞાનની નોટમાં કે ચોપડો જે બનાવ્યું હોય તે, પાઠ 10 અને ભારતની કેટલીક મહાન વ્યક્તિઓ એવું હેડિંગ, એટલે કે પાઠનું મથાળું લખી નીચેથી એનું હેડિંગ આપી, આ બોક્સ એટલે કે આ બે લખવાના કૌંસ નથી, આ ખાનું લખવાનું નથી, પછી એની સામે આ ચિત્રોવાળું લખવાનું છે. નંબર 1 મહાત્મા ગાંધી, તેની સામે સાચો જવાબ લખવાનો છે. એક નંબર કરી મહાત્મા ગાંધી, સામે તીરનું નિશાન કરી અને સાચો જવાબ રાષ્ટ્રપિતા એમ લખવાનું છે. તે રીતે દરેકના નામ અને તીરનું નિશાન કરી સામે સાચો જવાબ લખવાનું છે. કોઈના ચિત્ર ચોંટાડવાના નથી ઝેરોક્સ કરાવીને. એ જ રીતે આમાં પણ એ રીતે જ કરવાનું છે, નામ લખવાનું અને તેમની ઓળખ લખવાની છે, નામ તેમની ઓળખ. તે રીતે આ 16 નામ લખવાના અને તેમની સામે તીરનું નિશાન કરી અને તેમની ઓળખ લખવાની છે. કોઈ પણ ઝેરોક્સ કે ચિત્ર ચોંટાડવાનું રહેશે નહીં, માત્ર તેમની ઓળખ અને નામ જ લખવાના છે. પછી લખીશું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 અને 8 ખરા ખોટા વાક્ય ઉપર ચેકો મારવાનું લખીશું. 8 લખવાના રહેશે. તો ખબર પડી ગઈ ને આ પાઠ દરમિયાનનું હોમવર્ક અને પાઠ. તો આવજો વિદ્યાર્થી મિત્રો.